નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક આજે આપણે જે વાત કરવાના છીએ વાત કરવાના છીએ કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્જાઈ રહ્યું છે એ વાવાઝોડું જે છે એ કઈ તરફ આગળ વધશે ક્યાં ત્રાટકવાની શક્યતા છે એની ગુજરાતની અંદર કોઈ અસર થવાની છે આપણે જે છવ્વીસ તારીખે વરસાદ થયો કમોસમી વરસાદ થયો અને ઘણા બધા વિસ્તારોને અંદર નુકસાન થયું એટલો વરસાદ થયો ફરીથી ગુજરાતની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે તો કઈ તારીખોની વચ્ચે જે છે વરસાદની ફરીથી શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે અને કેવા પ્રકારનો વરસાદ હશે એની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો હવે આપણે જે વાત કરીએ કે સૌથી પહેલાં તો આપણે એ વાત કરીએ કે ભાઈ ગુજરાતની અંદર જે છે એ વરસાદની ક્યારે શક્યતા છે બરાબર અને એના પછી જે અત્યારે જે સિસ્ટમો જે છે એની આપણે વાત કરીએ અને પછી આપણે જોઈશું કે ભાઈ વાવાઝોડું જે છે એ કઈ તરફ જશે અને કઈ તરફ આપણે ત્યાં આગળ વધવાની શક્યતા છે ને એની ગુજરાતમાં આપણે ત્યાં કોઈ અસર થશે કે નહીં તો સૌથી પહેલાં આપણે જે વાત કરી રહ્યા છીએ હું તમને થોડીક માહિતી આપી દઉં કે ભાઈ ગુજરાતમાં જે છે એ લગભગ એકથી લઈ અને પાંચ ડિસેમ્બરની વચ્ચે એટલે એકથી લઈને પાંચ ડિસેમ્બરની વચ્ચે જે છે ફરીથી છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા દેખાઈ રહી છે એના પછી આગળ થોડીક વાત કરીશું પહેલાં આપણે જે છે સિસ્ટમો જોઈ લઈએ કે જે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હતું એ આગળ વધી ચૂક્યું છે એના પછીનું બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે અહીંયા જે છે એ આવનારા દિવસોમાં બેથી ત્રણ દિવસોની અંદર જમ્મુ કાશ્મીરની અંદર પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે ને એના કારણે જે છે એ હિમાલયના ઊંચા જે પહાડો છે એ પહાડોની અંદર બરફ પડવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં એના કારણે વરસાદ થશે એવી શક્યતા દેખાઈ રહી છે એના કારણે આપણે ત્યાં જે છે ઠંડીમાં એટલે ઠંડીનો પારો જે છે એટલે આપણે જે પારો છે એ નીચે જશે અને ઠંડી આપણે ત્યાં વધશે એવી શક્યતા દેખાઈ રહી છે એટલે ગુજરાતમાં હવે તાપમાન નીચું જવાની શક્યતા છે બેથી ત્રણ ડિગ્રી તાપમાન છે એ ઘણા બધા વિસ્તારોની અંદર નીચું જશે કેટલાક વિસ્તારોમાં જે છે એ મહત્તમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જાય તેવી શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ જે છે એ અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે છે એ વાવાઝોડું આ વાવાઝોડું અહીંયા સર્જાઈ રહ્યું છે અને એ જે છે લગભગ આ રીતે આગળ વધશે અથવા તો આ રીતે જશે એની પણ આપણે વાત કરીશું તો આ જે છે આ સિસ્ટમો અત્યારે આપણે ત્યાં અહીંયા સર્જાઈ છે ને એના કારણે જે છે એ ભારતના કેટલાય બધા વિસ્તારોની અંદર ફરીથી વરસાદ આપણે ત્યાં શરૂ થયો છે હવે જે વાત આપણે કરીએ વાવાઝોડાની કરીએ ને એને સાથે સાથે ગુજરાતમાં જે વરસાદની સ્થિતિ છે એની પણ આપણે વાત કરીએ હવે હવામાનના જે વિવિધ મોડલો જે છે એ એવું દર્શાવી રહ્યા છે કે ભાઈ ગુજરાતની અંદર જે છે લગભગ એકથી પાંચ તારીખની વચ્ચે જે છે છૂટો છવાયો જે છે એ વરસાદ કમોસમી વરસાદ થવાની શક્યતા છે એટલે છવ્વીસ તારીખે જે સાર્વત્રિક આખું હવામાન પલટાઈ ગયું હતું અને બધી જગ્યાએ જે વરસાદ થયો હતો એવા વરસાદની શક્યતા નથી પરંતુ છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા છે એટલે કોઈ વિસ્તારમાં વરસાદ થાય કોઈ વિસ્તારમાં ના થાય ક્યારેક તાલુકાના બે ત્રણ ગામની અંદર વરસાદ થાય જિલ્લાના બે ત્રણ ગામની અંદર વરસાદ થાય અને બાકીના વિસ્તારો જે છે એની અંદર વરસાદ ના થાય તેવી શક્યતા દેખાઈ રહી છે સૌથી વધારે અસર થવાની જે શક્યતા જે છે એ ગુજરાતના આ તરફના જે પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર સૌથી વધારે અસર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યાં ઘણા બધા વિસ્તારોની અંદર કદાચ છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા છે કદાચ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એની અંદર પણ કોઈ જગ્યાએ આપણે ત્યાં છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ હજી આની એક્ઝેટ માહિતી આવતા એક બે દિવસ આપણે ત્યાં લાગશે અત્યારે એ છે કે ગુજરાતની અંદર કદાચ છૂટાછવાયા વરસાદની વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે હવે જે વાવાઝોડું જે છે એ વાવાઝોડું તમે જુઓ કે અહીંયા હવામાન વિભાગનું આ જે મોડલ છે એ દર્શાવી રહ્યું છે કે વાવાઝોડું અહીંયા કદાચ ત્રાટકે એટલે એ આંધ્રપ્રદેશની આસપાસ આંધ્રપ્રદેશ અને ઓડિશા જે છે એની આસપાસના વિસ્તારોની અંદર એ કદાચ ત્રાટકે અને તમિલનાડુથી લઈ આંધ્રપ્રદેશ ઓડિશાના આ બધા વિસ્તારોને અસર કરે તેવી શક્યતા છે પરંતુ આમાં વાત એક એ છે કે હવામાન વિભાગે હજી સુધી એ જાહેર કર્યું નથી કે વાવાઝોડું જે છે એ ક્યાં ત્રાટકશે એનું હું તમને કારણ કહું એનું કારણ એ છે કારણ કે હજી એ નક્કી નથી થઈ શકું જ્યાં સુધી વાવાઝોડું બને નહીં ત્યાં સુધી એને નક્કી ન કરી શકાય કે વાવાઝોડું ક્યાં ત્રાટકશે હવામાન વિભાગે જે નકશો જાહેર કર્યો છે એ નકશો બંગાળની ખાડીના મધ્ય સુધી પહોંચે છે ત્યાં સુધીનો જ એમણે જાહેર કર્યો છે એથી આગળ એમણે હજી જાહેર કર્યો નથી જ્યારે વાવાઝોડું એટલે ડીપ ડિપ્રેશન બનશે અહીંયા સુધી પહોંચશે વાવાઝોડું અહીંયા સુધી પહેલી તારીખની આસપાસ જ્યારે પહોંચશે અહીંયા અત્યારે એવું બતાવી રહ્યા છે કે ભાઈ બે તારીખની આસપાસ જે છે એ વાવાઝોડું સર્જાય તેવી એટલે પહેલીથી બીજી તારીખની આસપાસ વાવાઝોડું સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે અત્યારે જે છે લો લો પ્રેશર એરિયા હતો એ વેલમાર્ક લો પ્રેશર એરિયા જે છે એ બની ચૂક્યો છે અને એના પછી જે છે એ સિસ્ટમ આખી આગળ વધી રહી છે આ તરફ અને એ આગળ વધ્યા પછી જ્યારે ડીપ ડિપ્રેશન કે બનશે ત્યારે ખબર પડશે કે વાવાઝોડું ખરેખર ક્યાં ત્રાટકશે કારણ કે ઘણી વખત શું થતું હોય છે કે આ તરફ આવનારો વાવાઝોડું હમણાં જ આપણે જોયું કે જ્યારે વાવાઝોડું બંગાળની ખાડીમાં આ રીતે આગળ વધે છે એના પછી આ રીતે વણાંક લે અને ઘણી વખત આ રીતે બાંગ્લાદેશ ઉપર જતું રહે છે કેટલીક વખત આ રીતે નજીકથી વણાંક લે તો આ વિસ્તારોને અસર કરતું હોય છે કેટલીક વખત એવું છે કે ભાઈ આ રીતે વાવાઝોડું અહીંયા પણ આવી રીતે ત્રાટકતું હોય છે એટલે આમાં હજી એ નક્કી કરી શકાતું નથી કે કઈ રીતે જે છે એ વાવાઝોડું ક્યાં જશે અને આનું કારણ એક બીજું એક એ પણ છે કારણ કે વાવાઝોડું જે અત્યારે અહીંયા જે સર્જાય છે એની ઉપરના જે પવનો હોય છે જેને સ્ટિરિંગ કરંટ કહે છે એ સ્ટીરિંગ કરંટ છે એ વાવાઝોડાની દિશા નક્કી કરતો હોય છે એટલે કે એ પવન કઈ તરફ જઈ રહ્યા છે અને કેટલા મજબૂત છે એના આધાર ઉપર એ વાવાઝોડાને એ તરફ ખેંચી જતો હોય છે એટલે સ્ટિરિંગ કરંટ કેટલા મજબૂત છે એ તરફથી આ તરફથી આમ આગળ જશે કે નહીં અને પવનોમાં કંઈ ફેરફાર થશે એના ઉપર આધાર છે કે આ વાવાઝોડાને આપણે ત્યાં શું એટલે ક્યાં ત્રાટકશે એના ઉપર જો આમાં વાત એ છે કે જો વાવાઝોડું ખરેખર અહીંયા ત્રાટકે અને થોડુંક આ તરફ આગળ વધે તો ગુજરાતમાં એની અસર થવાની શક્યતા દેખાઈ રહી છે આપણે આની પહેલાંના વિડીયોમાં પણ વાત કરી હતી કે જો વાવાઝોડું અહીંયા ત્રાટકે અને આ તરફ થોડુંક આગળ વધે તો આપણે ત્યાં અહીંયા અસર થવાની શક્યતા દેખાઈ રહી છે પરંતુ વાવાઝોડું ત્રાટકીને આ તરફ ફરીથી વળી જાય એની સિસ્ટમ બાકી રહેલી સિસ્ટમ તો આપણે ગુજરાતને એની કોઈ વધારે અસર થાય તેવી શક્યતા દેખાતી નથી પરંતુ ગુજરાતની અંદર લગભગ એકથી પાંચ તારીખની વચ્ચે અથવા તો એકથી છ તારીખની વચ્ચે થોડો ઘણો કોઈ જગ્યાએ છૂટો છાયો વરસાદ પડે તેવી શક્યતા છે વાદળો તમને ફરીથી છવાતા દેખાશે હવામાન પલટાતું દેખાશે ઘણા બધા વિસ્તારોની અંદર ફરીથી તમને વાદળો દેખાવાના શરૂ થશે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને વિડીયોને ખાસ શેર કરી દેજો